વડોદરા અને મધ્ય ગુજરાતમાં વરસાદ વધારે પડી જતા ટ્રેન વ્યવહાર ખૂબ જ પ્રભાવિત થયો હતો, જે હવે સ્થિતિ કાબૂમાં થતાં ફરી રેલવે ટ્રેક શરૂ કરાયો છે. રાજકોટથી મુંબઈની બધી જ ટ્રેનો ફરી શરૂ કરવામાં આવશે. પોરબંદરથી મુંબઈ વચ્ચેની ટ્રેન રદ થઈ છે, જે આજે શુક્રવારે રાજકોટે રાતના પોણા વાગે નહીં આવે. પાટા પરથી પાણી હટી જતાં ટ્રેન વ્યવહાર ધીમી ગતિએ શરૂ થયું છે. અહેવાલ દીપક રાઠોડ. રાજકોટ અને મુંબઈની એર કનેક્ટિવિટી વધે કે નહીં, પરંતુ એર ઇન્ડિયા દ્વારા ગઈકાલથી તારીખ 1 રોજ દિલ્હી રાજકોટ અને દિલ્હીથી વધુ એક ડેઇલી ફ્લાઇટ શરૂ કરી દેવામાં આવી છે. આગામી સમયમાં રાજકોટ મુંબઈની ડેઇલી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. હાલમાં મુંબઈની એક જ ફ્લાઇટ છે, જે અઠવાડિયામાં 3 દિવસ માટે જ ઓપરેટ કરવામાં આવે છે, ત્યારે સપ્ટેમ્બર મહિનાથી ડેઇલી ફ્લાઇટ શરૂ કરી દેવામાં આવશે. અહેવાલ દીપક રાઠોડ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વેર વિહારી અધ્યાપકોના ધમ પછાડા વચ્ચે આજથી યુનિવર્સિટીમાં બાયોમેટ્રિક હાજરી ફરજિયાત કરી દેવામાં આવતા આજે 86 અધ્યાપકોએ હાજરી પૂરી હોવાની વિગતો સાંપડી રહી છે. જે અગાઉ 5 કલાકની શિફ્ટ હતી તેને બદલે 2 શિફ્ટ 8 કલાકની કરીને હાજરી લાગુ કરી દેવામાં આવી છે, જેથી અધ્યાપકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. અધ્યાપકોએ પોતાની સમસ્યાને લઈને બેઠક યોજતા બાયોમેટ્રિક હાજરીમાં 40 કલાકની નોંધણી નહીં થતી હોવાનું જાણવામાં આવતા આ પગલું લેવાયું હતું. ઉપકુલપતિ દેસાણીએ 2 શિફ્ટની ડિમાન્ડ કરી હતી, તે પણ અધ્યાપકોએ સ્વીકારી લીધી છે. અહેવાલ વિજય મકવાણા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર. સીએમ વિજય રૂપાણીએ દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી. રાજકોટમાં કેમિકલયુક્ત પકાવેલ કેળાનો આરોગ્ય વિભાગે નાશ કર્યો. આંગળીયા પેઢીએ પીછો કરીને નાણાં પકડાવતી છાળા ભેંગ ઝડપાઈ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર જોવા માટે જોતા રહો હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. સુદામાય અને કૃષ્ણના મિત્ર ભાવ બોલાય નહીં.